ફાંસી સિવાય અમાર કઈ નથી જોતું અને અમે અમે સાઈસને રોટ ન ખાઈશું અમે રૂપિયા નથી જોતા વિનોદ દર્શકો જે તથ્ય પટેલ છે તેના ઘર પર બુલડોઝર ફેરવવાની માંગણી અમારી સામે ફાંસી ના થાય ત્યાં સુધી અમને ન્યાય નથી મળ્યો એ અમે પાકી ગણતરી કરશું તથ્ય પટેલને અમારી સામે જ ફાંસીની સજા આપો એવા પીડિત પરિવારના લોકોની માંગણી છે તેઓ કહી રહ્યા છે કે તથ્ય પટેલને અમારી સામે જ ફાંસીની સજા આપો જેથી અમને ન્યાય મળે તેમના કરોડોના આલિશાન બંગલા ઉપર બુલડોઝર ચલાવવું જોઈએ એવી બધા લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે તો તમારું શું કહેવું છે એના વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો સુધી અમારી સામે ફાંસી ના થાય ત્યાં સુધી અમને ન્યાય નથી મળ્યો એ અમે ના કરી ના શકીએ એવું દુઃખ એમને ઉપર પડ્યું છે હવે આ માણસને ગમે તે દલ્લા બલ્લા કરી વકીલોને બંધે તો લઈ અને જામીન મળી જશે આ તો મારી હું તો એનો ફુવા થઉં છું મારી આટલી વેદના છે તો એના ફાધર એના પિતાજીનું શું થશે એની માતા એક બાજુ સરકારશ્રીએ પીડિતના પરિવાર લોકોને 4-4 લાખ રૂપિયા આપવાની સહાય બહાર પાડી છે ત્યારે સામાન્ય લોકો એવું કહી રહ્યા છે કે સામાન્ય નાગરિકના ટેક્સના પૈસા સરકાર શા માટે ચૂકવે તો તથ્ય અને તેના પિતાની મિલકતો વેચીને એમાંના પૈસા દેવા જોઈએ એવું કહી રહ્યા છે હવે એને એમ છું કે કાલ મારો દીકરો મને ટેકો આપશે અને આવી રીતે આને આને રોળી નાખો રણમાં મારા દીકરાને પપ્પા વરસાદ ચાલુ છે હું સાંજે નથી આવતો જેવી તેવી વાત નથી તથ્ય પટેલ ના પિતા પણ હાલમાં 8 જેટલા અલગ અલગ અપરાધ અને ગુનાઓમાં પોલીસ તપાસમાં જ્યારે પરિવારની આંખોમાંથી રુદન જઈ રહ્યું છે તમારું આના વિશે શું મંતવ્ય છે મિત્રો એક ભારતના નાગરિક તરીકે જરૂરથી મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી ઓમ શાંતિ લખજો પરિવારના ન્યાય માટે તમારે શું કહેવું છે